नमस्ते मित्रों, केम छो? मजा में? आशा राखू छू कि ते अत्यारे मजा में हसो। आज आप धोरण 10 अंग्रेजी विषय की अंदर पहलो यूनिट है अगेन्स्ट द ऑड्स, एने विषे आप चर्चा करी। टाइटल है अगेन्स्ट द ऑड्स। अगेन्स्ट एट विरुद्ध, ऑड्स एट विपरीत। एट्ले कि विपरीत परिस्थिति में सामा प्रवाह। ऑड्स बीजो मीनिंग आप लीए तो मुश्किल, अड़चण, विघ्न, आ बधानी विरुद्ध में जाइने अपने कोई अपने कार्य लक्ष्य साधी एने अगेन्स्ट द ऑड कहेवामां। अगेन्स्ट द ऑड में कुल त्रण पार्ट है। पहले ट्रेक्स टू ताजनगर, बीजू सीतापुर लाइट और तीजू पलक्कड़ डिस्ट्रिक्ट लाइब्रेरी। आ त्रणे त्रण स्टोरी सत्य घटना पर आधारित है। एनो पहलो पार्ट है ट्रेक्स टू ताजनगर। ट्रेक એટલે કે રેલવેના જે પાટા હોય છે તે, અને તાજનગર એ ગુડગાંવ જે હરિયાણા સ્ટેટમાં આવેલું છે એની બાજુમાં આવેલું એક ગામ છે। સૌ પ્રથમ આપણે આ યુનિટનો પરિચય મેળવીએ ટ્રેક્સ ટુ તાજનગર। તાજનગરના રહેવાસીઓ લગભગ 20 વર્ષથી પોતાના ગામની અંદર રેલવેની માંગણી કરી રહ્યા હતા, પણ કોઈ સંજોગોવશ અથવા કોઈ કારણોસર એની માંગણી સંતોષાતી ન હતી। હવે તાજનગર છે એ ગુડગાંવની પાસે આવેલું નાનકડું ગામ છે। હવે રેલવેની માંગણી કરી પણ રેલવે ઓથોરિટી છે તે સ્ટેશન બંધાવવાની ના પાડી, એને નકારી કરી। માટે લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે જો આપણે આ ગામમાં રેલવે સ્ટેશન બંધાવવું હશે તો આપણે જાતે જ એ કાર્ય કરવું પડશે। એટલે કે કોઈના પર આધાર રાખ્યા વગર આપણે જાત મહેનતે એ આપણે કરીશું। એ માટે ગામના લોકો બધા જ ભેગા થયા, કે જેમાં મોટાભાગના ખેડૂતો હતા। 3000ની વસ્તીવાળું ગામ, એમાં મોટાભાગના ખેડૂતો હોવા છતાં પણ પોતાની યથાશક્તિ તેમણે 3000 થી 75000 સુધીનું દાન એ સ્ટેશન બાંધવા માટે આપ્યું હતું। આ રીતે એ લોકોએ ટોટલ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને એને ડોનેટ કર્યા। હવે 3 જાન્યુઆરી 2008ના દિવસે આ સ્ટેશન બાંધવાનું જે કન્સ્ટ્રક્શન કામ થયું હતું એ એમણે શરૂ કર્યું। હવે એ ગામની અંદર ગુડગાંવ, દિલ્હી અને રેવા આ સિટીમાં જનારા લોકો ઘણા બધા હતા। હવે ત્યાં જવું હોય તો કાં તો એમને બાજુનું ગામ છે નદી મંડી અને પાટી ટ્રેન પકડવા માટે જવું પડતું હતું। હવે આ બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટરના અંતે આવેલું છે। એટલે કહેવાનું મિનિંગ છે કે જો એમને પાટલી સ્ટેશને જવું હોય કે નદી મંડી જવું હોય તો તાજનગરથી કાં તો 6 કિલોમીટર એમને દૂર જવું પડે। હવે એક દિવસ આ લોકોના મનમાં વિચાર આવ્યો કે આપણા ગામની અંદર રેલવેના પાટા જાય છે, આ મિત્રો તાજનગર ગામની અંદર રેલવે ટ્રેક્સ છે પણ સ્ટેશન નથી। માટે એમને ઘણી બધી તકલીફો થતી હતી। ગામના જે સ્ટુડન્ટ્સો હતા એ પણ દિલ્હી, ગુડગાંવ કે રેવર જવું હોય તો એમને કાં તો ઘંટી મંડી અથવા પાટલી ટ્રેન પકડવા જવું હતું। માટે તેમણે ઘણા વર્ષોથી રેલવેના ઓથોરિટી સાથે એમણે માંગણી, પણ એ માંગણી સંતોષાઈ નહીં। માટે એ બધાએ ભેગા થઈ 11 મેમ્બરની એક ટીમ બનાવી અને એ ટીમે આખું આયોજન તૈયાર કર્યું। અગાઉ વાત કરી એમ 21 લાખનું ભંડોળ ભેગું કર્યા પછી એમણે 11 મેમ્બરની ટીમ બનાવી અને એ ટીમની મદદથી તેમણે 7 જાન્યુઆરી 2010ના દિવસે એ કન્સ્ટ્રક્શન પૂરું કર્યું। અને આ પહેલો દાખલો છે કે જ્યારે કોઈ સ્ટેશનના બાંધકામમાં રેલવેનો એક પણ રૂપિયો એમાં હતો નહીં। તો આ હતી એની સમજૂતી। હવે આપણે એ લેસનને સમજીશું। ફોર 25 યર્સ, મિત્રો પેડિટ લાઈન છે ફોર 25 યર્સ, ફોર અને સિન્સ જે આપણે ફંક્શનનો એક ભાગ છે, લેંગ્વેજ ફંક્શનનો ગ્રામર ટોપિક છે, ફોર
એટલે કે સમય ગાળો દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે કે પીરિયડ ઓફ ટાઈમ દર્શાવવો હોય તો ફોરનો ઉપયોગ થાય છે, જ્યારે સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે. મિત્રો, આ એક ગ્રામર ટોપ છે, એ આપણે અગાઉના લેક્ચરમાં આપણે એને ડિટેલમાં સમજીશું. અત્યારે ફોર એટલે માટે નહીં, પણ એનો અર્થ થાય છે થી. એટલે સમયગાળો દર્શાવવા માટે ફોરનો ઉપયોગ થાય છે, અને સમય બિંદુ દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ થાય છે. એટલે કે અહીંયા ફોરનો અર્થ આપણે લેવાનો છે થી. ફોર 25 યર્સ, એટલે કે 25 વર્ષ સુધી રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુડગાંવ લોબી ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. 25 વર્ષથી તાજનગરના જે રહેવાસીઓ છે, મિત્રો, રેસિડેન્ટ્સનો અર્થ થાય છે રહેવાસી, નિવાસી. તાજનગરના જે રહેવાસીઓ છે, જે 25 વર્ષથી તેમના ગામની અંદર એ સ્ટેશનની બાંધણી કરવાની માંગણી કરતા હતા. લોબી, લોબી એટલે થાય છે અસર પાડવાનો પ્રયત્ન કરો. એટલે કે કોઈપણ નિર્ણય લેવા માટે, કોઈપણ બાબત માટે સરકાર ઉપર તમે જે પ્રભાવ પાડો છો અથવા ફોર્સ કરો છો, એ માટે આ શબ્દ વપરાય છે, લોબી. એટલે કે તાજનગરના લોકોને સ્ટેશન બાંધવું હતું, અને 25 વર્ષથી એની માંગણી કરતા હતા. એટલે બધા લોકો ભેગા થયા અને સરકાર ઉપર એનું દબાણ કર્યું. આગળ, વેન ધેટ ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેમની જે આ માંગણી હતી એ પૂરી ન થઈ, ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. મિત્રો, અહીંયા એક શબ્દ સમૂહ છે, ટુ ટેક મેટર ઇન ટુ વન્સ હેન્ડ, એટલે કે કોઈ બાબતને પોતાના હાથમાં લેવી. એટલે કે જ્યારે એમની માંગણી સંતોષાય નહીં, ત્યારે એ લોકો નિરાશ થયા નહીં, પણ એ બાબતને પોતાના હાથમાં લઈ અને નક્કી કર્યું કે અમે આ કાર્ય પૂર્ણ કરીશું, ભલે રેલવેવાળા એમને સપોર્ટ કરે કે ન કરે. એટલે આખી જે બાબત હતી, એટલે કે રેલવેના બાંધકામની જે વાત હતી, એ એમણે હાથમાં લીધી. ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. હવે રેલવે સ્ટેશન બાંધવાનું નક્કી કર્યું, એના માટે પૈસાની જરૂર પડે, અને પૈસા માટે એ લોકોએ શું કર્યું, ભેગા થઈને 21 લાખ રૂપિયા, મિત્રો 21 લાખ રૂપિયા ભંડોળ એમને ભેગું કર્યું અને પોતાના ગામમાં રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું. તો પહેલો પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થાય છે. હવે એને ટૂંકમાં આપણે સમજી લઈએ કે ગુડગાંવ ની નજીકમાં તાજનગર આવેલું છે, કે જેમાં ગામના લોકો 25 વર્ષથી રેલવે સ્ટેશન બાંધવાની માંગણી કરતા હતા, પણ એ માંગણી એમની પૂર્ણ થઈ નહીં, અને માટે તેઓએ ભેગા થઈ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને આખું રેલવે સ્ટેશન પોતાની જાતે બાંધવા માટેનું નક્કી કર્યું. સેકન્ડ પેરેગ્રાફ, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. હવે આ ગામના કુલ સંખ્યા લગભગ અરાઉન્ડ કહીએ તો 3000ની આજુબાજુ, એમાં મોટાભાગના જે વિલેજર્સ હતા એ ફાર્મર્સ હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. બર્નિંગ ડિઝાયર એટલે પ્રબળ ઈચ્છા, સ્ટ્રોંગ વિશ, એટલે કે કોઈ ઈચ્છા, દ્રઢ મનોબળ હોય કે મારે આ સંકલ્પ કર્યું છે, મારે આ કાર્ય કરવું જ છે, એવી ડિઝાયર. હવે ગામના લોકો ખેડૂતો હતા, પણ એમને પ્રબળ ઈચ્છા હતી, દ્રઢ ઈચ્છા હતી કે આપણા ગામમાં એક સ્ટેશન હોવું જોઈએ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. હવે પ્રબળ ઈચ્છા તો હતી, તો એમના માટે પૈસાની જરૂર હતી, માટે બધા ગામના લોકોએ પોતાની યથાશક્તિ એમાં ફાળો આપ્યો, કોન્ટ્રીબ્યુટ એટલે કે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75000 રૂપીઝ. હવે આની માત્રા, રેન્જિંગ એટલે કે માત્રા, ફ્રોમ 3000થી મળીને 75000 રૂપિયા એ દાન કર્યું. એટલે કોઈએ 3000 આપ્યા હોય, કોઈએ 5000 આપ્યા હોય, કોઈએ 10 આપ્યા હોય, 15 આપ્યા હોય,
એ રીતે દરેક ગામના જે વ્યક્તિની કેપેસિટી હતી, ક્ષમતા હતી, એ પ્રમાણે એમને એમાં ભંડોળ તેમનું યથાશક્તિ દાન કર્યું. ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે કે ભૂતપૂર્વ, એનો સિનોનિમ મીન્સ છે પ્રિવેન્શન. ભૂતપૂર્વ એટલે કે પહેલાં જે સરપંચ હતો એ સરપંચ કે જેનું નામ હતું રણજીતસિંહ. રણજીતસિંહે કહ્યું કે ગામના લોકોએ જે પૈસા દાનમાં આપ્યા હતા એ પૈસાથી એ લોકો સ્ટેશન બાંધશે અને 2008ના જાન્યુઆરી મહિનામાં એમને કન્સ્ટ્રક્શન શરૂ કર્યું, બાંધકામ શરૂ કર્યું. મિત્રો, બીજો પેરેગ્રાફની ટૂંકમાં સમજૂતી મેળવી લઈએ કે ગુડગાંવની અંદર 3000ની વસ્તીમાં મોટાભાગના લોકો ફાર્મર હતા અને ફાર્મર હોવા છતાં એમને પ્રબળ ઈચ્છા હતી કે આપણા ગામમાં એક સ્ટેશન હોય. માટે એમને લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે 3000થી માંડીને 75000 સુધીનું દાન એ સ્ટેશન બાંધવા માટે એમણે આપ્યું. ત્રીજો પેરેગ્રાફ, ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ. હવે એ ગામની અંદર ઘણા લોકો, એક વિશાળ ઝુંડ હતો, ઘણી મોટી સંખ્યામાં લોકો હતા કે જેઓ વુડ નીડ ટુ ગો ટુ ગુડગાંવ, દિલ્હી એન્ડ રેવણ. હવે ગામની મોટી સંખ્યા હતી કે જેઓએ ગુડગાંવ, દિલ્હી અને રેવણ આ 3 શહેરોમાં જવું પડતું હતું. સ્વાભાવિક છે, કોઈ કામ કર્યું હોય, કઈ વસ્તુ લાવી હોય, કંઈ આપણે કર્યું હોય, એના માટે મોટા સિટીમાં એમને જવું પડતું હતું. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ ટીલ નાઉ. વી હેડ ટુ આઈધર ગો ટુ હલ્દી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. હવે ત્યાં વિદ્યાર્થીઓનું એક વર્ગ હતું કે જેઓ કોલેજ હતા અને કોલેજ જવા માટે તેમને હલ્દી મંડી કાં તો પાટલી એ સ્ટેશને ટ્રેન પકડવા જવું પડતું હતું. તો આ બંનેનું જે ડિસ્ટન્સ છે એ 6 કિલોમીટર, એટલે કે એમણે દિલ્હી, રેવર કે ગુડગાંવ જવું હોય તો કાં તો પાટલી સ્ટેશને જવું પડતું, કાં તો અલી મંડી, એટલે કે તાજનગર મિડલમાં આવ્યું હતું અને ત્યાંથી 6 કિલોમીટર એમને દૂર જવું પડતું અને પછી એમણે ટ્રેન પકડવી પડતી. વી થોટ વેન ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ. હવે એમણે વિચાર્યું કે આપણા ગામની અંદર માનો કે આ તાજનગર ગામ છે, બાજુમાં હલ્દી મંડી અને પાટલી. હવે ગામના લોકોએ વિચાર્યું કે આપણા ગામમાં ટ્રેન પસાર થાય, એના ટ્રેક છે પણ સ્ટેશન નથી. તો એમણે વિચાર્યું કે આપણા ગામની અંદર પણ જો સ્ટેશન હોય તો આપણે પાટલી અથવા હલ્દી મંડી એ ગામમાં ટ્રેન પકડવા જવું પડે નહીં. માટે એમની જે ઈચ્છા હતી વધારે પ્રબળ બની. બોથ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. વી થોટ વેન ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર બટ ધેટ ડીડન્ટ હેપન. વિચાર કે ટ્રેક છે, સ્ટેશન પણ હોવું જોઈએ, પણ આ માંગણી છે એ સંતોષાય નહીં અને એવું બન્યું નહીં. સો વી રેઈઝ ધ ડિમાન્ડ ઇન 1980. તો એમણે 1982, વિચાર કરો મિત્રો, 1982 એટલે કે એમણે આ માંગણી 1982થી રજૂઆત કરવાનું શરૂ કર્યું હતું, પણ એમની માંગણી સંતોષાઈ નહીં. એટલે કે 25-26 વર્ષથી એમણે આ માંગણી રેલવેને કરી હતી. ધ ડિમાન્ડ એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. એટલે કે 1882થી આપણે માંગણી કરવાનું શરૂ કર્યું હતું, હજુ પણ ચાલુ હતું. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ તે ડીડ નોટ હેવ ફંડ્સ. હવે માંગણી કરી, લેખિતમાં કરી હોય, કોઈ રજૂઆત કરી હોય, કોઈ પત્રો દ્વારા કરી હોય, કોઈ અરજી કરી હોય, પણ તેમ છતાં આ માંગણી સંતોષાઈ નહીં અને રેલવેએ એવો જવાબ આપ્યો કે એમની પાસે પૂરતું ફંડ નથી, માટે આ તાજનગરની અંદર જે રેલવે સ્ટેશન છે એ બાંધી શકાશે. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. માટે તેથી
અંતે તેમણે નક્કી કર્યું કે એમનું જે નસીબ છે ક્રાફ્ટ, ક્રાફ્ટ એટલે કે ઘડીકા, અને ડેસ્ટિની એટલે કે નસીબ, ફેટ, એટલે કે જો આપણે આપણા ગામમાં સ્ટેશન બાંધવું હશે, આપણે એનું કન્સ્ટ્રક્શન કરવું હશે, તો આ કામ આપણે જાતે જ કરવું પડશે. એટલે કે એમનું જે ભાગ્ય છે એ ભાગ્ય, એનું નસીબ આપણે જાતે જ બનાવવું પડશે. સેડ હુકમચંદ અ મેમ્બર ઓફ ધ કમિટી. કમિટી મીન્સ સમિતિ. એટલે આવું કહેનાર હતો હુકમચંદ, કે જે આ મેમ્બર જે ટીમ બની હતી, જે કમિટી હતી, એનો એક સભ્ય. તો ત્રીજા પેરેગ્રાફની સમજૂતી આપણે ફરી જોઈ લઈએ કે તાજનગરની અંદર એક મોટો વિશાળ જે ગ્રુપ હતું કે જે લોકો એને ગુણગાંવ, દિલ્હી અને રેવર કોઈ કામ અર્થે જવું પડતું હતું. ત્યાં વિદ્યાર્થીઓનો પણ એક વર્ગ હતો કે જે લોકોએ આ સિટીમાં જવું પડતું હતું, પણ એમને કાં તો હલ્દીમંડી અથવા પટલી આ ગામે જવું પડતું સ્ટેટના ટ્રેન પકડવા માટે. પણ એ બંને ગામ તાજનગરથી 6 કિલોમીટરના અંતરે આવેલી હતી, માટે ઘણી તકલીફો પણ પડતી હતી. માટે એમણે નક્કી કર્યું કે જો આપણા ગામમાં રેલવે ટ્રેક પ્રસાર થાય છે તો આપણે સ્ટેશન પણ હોવું જોઈએ. માટે એમણે 1982થી એની રજૂઆત રેલવે ઓથોરિટીને કરી, પણ એ માંગણી સંતોષાઈ નહીં. અને માટે તેમણે નક્કી કર્યું કે હવે આ જે કન્સ્ટ્રક્શનનું કામ છે પોતાના હાથમાં જ લેવું પડશે અને પોતાનું ભાગ્ય પોતાની જાતે જ એમણે નક્કી અથવા કરવું પડશે. છેલ્લો ઘટક, ફોર્થ પેરેગ્રાફ. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ટ અ રેઝોલ્યુશન. રેઝોલ્યુશન એટલે એન ઓફિશિયલ ઓર્ડર, એટલે ઠરાવ. 2008ની અંદર એક એમણે પંચાયતે એક ઠરાવ પસાર કર્યો, એટલે કે એમણે નક્કી કરી લીધું કે આપણે આ સ્ટેશન બાંધવું છે, એનું કન્સ્ટ્રક્શન કરવું છે, અને માટે એમણે એક ઠરાવ પસાર કર્યો. સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, કહ્યું કે જો રેલવેવાળા આ સ્ટેશન ન બાંધી શકતા હોય અથવા એમાં અસમર્થ હોય તો બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, તો એ સ્ટેશન આપણે પોતાની જાતે જ બાંધીશું. દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્ફ એન્ડ વિથ ધેર ઓન મની, તો તે પોતાની જાતે બાંધશે અને પોતાના પૈસાથી. મિત્રો, આની અંદર આ સ્ટેશન બાંધવામાં રેલવેનો એક પણ પૈસો હતો નહીં, એટલે ગામ લોકોએ આખું ભંડોળ ભેગું કર્યું અને એ ભંડોળની મદદથી સ્ટેશન બાંધવાનું નક્કી કર્યું. સૂન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ. તરત જ એક 11 સભ્યોની એક કમિટી, એક સમિતિ રચાઈ, એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજ. આ જે 11 સભ્યોની ટીમ બની હતી, એ ટીમોએ જે પૈસા ભેગા કરવાનું કાર્ય હતું એમણે શરૂ કર્યું. લાસ્ટ પેરેગ્રાફ. ઓન 7 જાન્યુઆરી 2010, 2010ની જાન્યુઆરીના દિવસે, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, એટલે એમના પ્રયત્નોને પરિણામે 2010ની અંદર આ સ્ટેશન છે એક કાર્ય શરૂ કર્યું, એટલે કાર્યને થયું. At the first railway station in the country on which the railway did not have to spend a single rupees. આ પહેલું સ્ટેશન હતું કે જ્યાં રેલવેનો એક પણ રૂપિયો, એક પણ પૈસો એમાં હતો નહીં, અને એવું સ્ટેશન એમણે 2010 જાન્યુઆરી મહિનામાં શરૂ કર્યું. તો મિત્રો, આ હતો આપણો પાર્ટ 1. પાર્ટ 2ની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરીશું.